બોટાદ જિલ્લામાં બાળ સુરક્ષા સમિતિ દ્વારા 2 માસ પૂર્વે રાણપુરમાંથી મળેલી બાળકી ખુશીને વાલી વારસા વગરની લાવારીસ જાહેર કરવામાં આવી. હવે દત્તક આપવા માટે પ્રક્રિયા હાથ ધરાશે. બોટાદના રાણપુર શહેરમાં 2 માસ પૂર્વે કબ્રસ્તાન પાસેથી 1 નવજાત બાળકી મળી આવી હતી. રાણપુર પોલીસ સ્ટેશન દ્વારા બાળકીનો કબજો લઈ બાળ સુરક્ષા વિભાગને સોંપવામાં આવી હતી. આ બાળકીનું નામ ખુશી આપવામાં આવ્યું હતું. બાળકીની સુરક્ષા માટે માવજત માટે ભાવનગરની તાપીબાઈ વિકાસ ગૃહ ખાતે મોકલી આપવામાં આવી હતી. કાયદાકીય જોગવાઈ મુજબ 2 માસ સુધીમાં વાલી વારસાની મળે તે માટે જાહેર નોટિસ આપવામાં આવી હતી. વાલી વારસાને બાળકનો કબજો મેળવવા જણાવવામાં આવ્યું હતું, પરંતુ 2 માસ પૂર્ણ થઈ ગયા હોવા છતાં કોઈ વાલી વારસો ભાળ માટે નહીં મળતા આ બાળકીને લાવારીસ જાહેર કરવામાં આવી છે. સંલગ્ન તમામ વિભાગોના NOC મેળવી આજે બાળ સુરક્ષા સમિતિ દ્વારા ઠરાવ પસાર કરી બાળકીને સ્પેશિયલ એડોપ્શન ઓથોરિટી SAAને સોંપી દેવામાં આવી છે. સરકારી નિયમ આ બાળકીને હવેથી દત્તક લઈ શકાશે. સરકારી નિયમ મુજબ દત્તક લેવા માટે માગતા લોકોને સરકારી માપદંડો મુજબ લાયકાત ધરાવતા નિસંતાન દંપતીને આ બાળકી દત્તક આપવામાં આવશે. આપનો પરિચય? અહીંયા બોટાદ જિલ્લા ચાઇલ્ડ વેલફેર કમિટીના ચેરમેન તરીકેની મારી જવાબદારી છે. રાણપુરમાં એક બાળકી, ખુશી નામની બાળકી એક મળી આવી હતી અને આજે એના માટે કોઈ ઠરાવ કરવામાં આવ્યો છે, શું આખી વિગત છે? એમાં એવું છે કે 16 જાન્યુઆરીના રોજ રાણપુરના કબ્રસ્તાન પાસેથી 1 નવજાત બાળકી લગભગ 4-5 દિવસની હોય એવી મળી આવેલી. ત્યારબાદ રાણપુર પોલીસ સ્ટેશનમાં અને ત્યારબાદ વધુ સારવાર બોટાદ લઈ અને એને ચાઇલ્ડ વેલફેર કમિટી એટલે કે અહીંની અમારી કમિટી દ્વારા એને અહીંયા આપણે કોઈ બાળકી માટેનું હોમ ન હોય ભાવનગર મુકામે એ તાપીભાઈ વિકાસ ગૃહમાં એ બાળકી અત્યારે આશ્રય લઈ રહી છે. ત્યારબાદ ઘણી શોધખોળ કરવામાં આવી, સરકારી વિવિધ એજન્સીઓ કામે લાગેલી, પોલીસની ટીમ દ્વારા પણ તપાસ થયેલી, અમારા દ્વારા પણ બાળ સુરક્ષાને જાણ કરી અને એક પેપરની અંદર પણ જાહેરાત કરવામાં આવેલી, પરંતુ એના કોઈ પણ વાલી વારસ આ 60 દિવસ દરમિયાન મળી આવેલ નથી. અને ત્યારબાદ કાયદાકીય જોગવાઈ મુજબ જે રૂલ્સ છે એ મુજબ અમે આજે 60 દિવસના અંતે આ બાળકીને લીગલી ફ્રી કરવાનો ઓર્ડર કર્યો છે. લીગલી ફ્રી કરવાનો ઓર્ડર કર્યો છે એટલા માટે કે હવે એ બાળકી કોઈપણ જાતના વાલી વારસ વગરની છે એવું સાબિત થતાં બધાના જે NOC આવી છે એ મુજબ હવે બાળક છે એ સ્પેશિયલ એડોપ્શન એજન્સી એટલે કે સ્ટાફ હસ્તક જશે અને એ સરકાર દ્વારા એને ઓનલાઈન આ બાળકીની પ્રોફાઇલ મૂકવામાં આવશે અને ત્યારબાદ જે લોકોએ માંગણી કરેલી છે એવા પરિવારને આ બાળકી આપવા માટેની આગળની પ્રોસેસ કરવામાં આવશે.